मुंबई थी मंगल प्रस्थान शाश्वत तीर्थराज श्री समीर शिखर जी नी यात्रा ना प्रस्थान नो आजे मंगल दिन छे। आ छे मुंबई मा महावीर नगर नु दृश्य कि ज्यांथी पूज्य गुरुदेव श्री कल्याण वर्षिणी गाड़ी द्वारा मोटर द्वारा मंगल प्रस्थान करी रहा छे। आजनु प्रभात अनेरु भासे छे। लग्न मां जाने देवोना दिव्य बाजा वागी रहा छे। पूनमनो पूर्ण चंद्र प्रकाशी रह्यो छे। भक्तोना आयामां सिद्धिधामना स्मरणथी हर्षनो सागर उल्लसी रह्यो छे। અને ગુરુદેવની પાવન મુદ્રા પ્રસન્નતાથી શોભી રહી છે। મહાવીરનગરના પ્લોટમાં યાત્રીઓની આ છે મોટર બસો કે જેના દ્વારા યાત્રીઓ પૂજ્ય ગુરુદેવ શ્રી સાથે યાત્રાએ પ્રસ્થાન કરી રહ્યા છે। કલ્યાણ વર્ષિણી ગાડી મોટર કાર જેમાં પૂજ્ય ગુરુદેવ શ્રી મંગળ પ્રસ્થાન કર્યું અને સાથે મોટર બસો પણ તૈયારી કરી રહી છે। મુમુક્ષુ સમાજ હર્ષ ઉલ્લાસ સહિત એ દ્રશ્યમાન થઈ રહ્યા છે। આજે તીર્થરાજને ભેટવા માટે મંગળ પ્રસ્થાન થાય છે। અનંત જિનેન્દ્રોનું સિદ્ધિધામ જાણે કે સાધ પાડી પાડીને સાધક સંતોને બોલાવી રહ્યું છે। ગુરુદેવ સાથે શાશ્વત સિદ્ધિધામની યાત્રા કરવાના ભક્તોના હૃદયની ભાવના આજે પૂરી થાય છે। અહા ભરત ક્ષેત્રના શાશ્વત તીર્થધામની મંગળ યાત્રા માટે આજે પ્રસ્થાન થાય છે। મુમુક્ષુ સમાજ પૂજ્ય કૃપાળ ગુરુદેવ શ્રી એ પહેલા સવારમાં સુપ્રભાતે શાશ્વત તીર્થરાજનું અને ત્યાંથી મુક્તિ પામેલા સિદ્ધ ભગવંતોનું ભાવપૂર્વક સ્મરણ કર્યું તે દ્રશ્ય પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રી પ્રસ્થાન માટે ગાડીમાં બેસવા માટે આવી રહ્યા છે। પહેલા સુપ્રભાતે મુંબઈના ભુલેશ્વરના દિગંબર જૈન મંદિરે શ્રી ચંદ્રપ્રભુ ભગવાનના દર્શન કરીને પૂજ્ય ગુરુદેવ મહાવીરનગરના મંડપમાં પધાર્યા। બેન્ડ વાજાના મંગળનાદ ત્યાં ગાજતા હતા અને ભક્તોના ભીડની તો શિવા તેના પ્રસ્થાનનો આ મહોત્સવ નિહાળવા તેમજ સગા સંબંધી યાત્રિકોને વિદાય આપવા લગભગ 10,000 ભક્તોની મેદની ઉભરાણી હતી। ચારે ઓર ઉલ્લાસ અને ઉમંગભર્યું વાતાવરણ હતું। અનેક મોટરો અને મોટર બસોની હારમાળા સામાન ગોઠવાઈને તૈયાર થતી હતી। આ છે દ્રશ્ય કચ્છપંથા સિદ્ધ ક્ષેત્રનું કે જ્યાં સંઘ વજપંથા શિષ્યત્વ પૂજ્ય કૃપાળ ગુરુદેવ શ્રી સંઘ સહિત પધાર્યા તે વજપંથા સિદ્ધ ક્ષેત્રનું પૂજ્ય કૃપાળ ગુરુદેવ શ્રી અવલોકન કરી રહ્યા છે।
Kripal Gurudev Sri. आ बचपनथा शिष्यत्रनी यात्राए संघ सहित पधारी रहा छे। आ बचपनथा शिष्यत्रथी सात बलपत्र विजय अचल धर्म सुप्रभ सुदर्शन नंदीषण अने नंदी मित्र आदि सात बलपत्र सहित करोड़ों मुनियों मोक्षे पधार्या। સાત બળદેવ અને આઠ કરોડ મુનિવરો સિદ્ધિ પામ્યા છે। નાસિક શહેરથી ત્રણેક માઇલ દૂર મસરૂળ ગામ છે, ત્યાંની વિશાળ ધર્મશાળામાં શ્રી મહાવીર ભગવાનનું મંદિર છે। તેની સન્મુખ 41 ફૂટ ઊંચો સુંદર માનસ્તંભ છે। જિન મંદિરના ઉપરના ભાગમાં આ શિષ્યથી મોક્ષ પામેલા સાત બળભદ્રના ચરણ પાદુકા સ્થાપિત છે। ધર્મશાળાથી લગભગ 1 માઇલ દૂર ગજપંથા પર્વત છે, તે સિદ્ધ ક્ષેત્ર છે। આવા સિદ્ધિધામમાં ગુરુદેવ 4 વાગે આવી ગયા અને ત્યારબાદ પાછળ રહી ગયેલી મોટરો પણ સાંજે 8 વાગ્યા સુધીમાં ક્રમે ક્રમે આવી ગઈ। મુંબઈથી બીજા પણ સેંકડો ભાઈ બહેનો અહીં યાત્રાર્થે આવેલા। યાત્રા સંઘનો આ પહેલો જ પડાવ હતો। પુષ્પદ એકમ સવારમાં ઉઠીને યાત્રિકો યાત્રા માટે તૈયાર થઈ ગયા અને 8 વાગે લગભગ 1000 યાત્રિકોના સંઘ સહિત પૂજ્ય ગુરુદેવ ગજપંથા શિષ્યની યાત્રા માટે આ પર્વતનું ચઢાણ 300 પગથિયા જેટલું છે અને ચડતા 20 મિનિટ લાગે છે। ગુરુદેવને તો ઝટ યાત્રા કરવાની ધૂન, એટલે તેમણે તો ઝડપથી ઉપર ચડવા માંડ્યું। આ છે ગજપંથા સિદ્ધ ક્ષેત્રના ઉપરના ભાગે જ્યાં કૃપાળ ગુરુદેવ શ્રી પધારી, ત્યાં પૂજા ભક્તિ વગેરેનો કાર્યક્રમ શરૂ થશે તેનું દ્રશ્ય। પાર્શ્વનાથ ભગવાનની વિશાળકાય પ્રતિમા, કે જ્યાં ગુરુદેવ પાર્શ્વનાથ પ્રભુના ચરણની પાસે જ બેઠા હતા, નયનો પ્રભુજીની મુદ્રા પ્રત્યે થંભી ગયા હોય, એક હાથમાં પૂજાનું પુસ્તક હોય અને બીજા હાથમાં સોનાની રકાબીમાં અર્ઘ લઈને સ્વાહા કરતા હોય, એ રીતે સમૂહ પૂજન વખતે ગુરુદેવનું ભાવભીનું દ્રશ્ય સૌ ભક્તોને આનંદ ઉપજાવતું હતું। ભગવાનના બીજા ચરણ સમીપે બેઠેલા બહેનશ્રી અને બહેન પણ પૂજનની ધૂન મચાવીને સૌને ઉત્સાહિત કરતા હતા। આ ઉત્સાહ અને આનંદપૂર્વકનું પૂજન પૂરું કરીને બાજુના બીજા મંદિરમાં ગયા। આ મંદિરમાં પાર્શ્વનાથ ભગવાનની વિશાળકાય પ્રતિમાજી બિરાજમાન છે। પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રી પૂજા કરી રહ્યા છે તે દ્રશ્ય। ગુરુદેવ સાથે શિષ્યક્ષેત્રમાં વિચરતા ભક્તોને ઘણો આનંદ થતો હતો। ગુરુદેવ બધું ભાવપૂર્વક જોતા અને ભક્તોને પણ બતાવતા હતા। વચ્ચે વચ્ચે ગુરુદેવ પ્રમોદથી કહેતા, જો અહીંથી 7 બળદેવ મોક્ષ પામ્યા છે, આ 24માં 9 બળદેવ થયા, તેમાંથી 8 મોક્ષ પામ્યા છે, તેમાંથી 7 બળદેવ તો અહીંથી મોક્ષ પધાર્યા છે અને 8માં રામચંદ્રજી માંગી તુંગીથી મોક્ષ પધાર્યા છે। અહીંથી હવે ત્યાં જવાનું છે, એટલે આપણે બધાય બળદેવોની મોક્ષભૂમિની યાત્રા થઈ જશે। આજે તો હજી આ પહેલવેલી યાત્રા છે,
यात्रा मारा घना नवा नवा तीर्थो आवशे। आपने तो जिंदगी मां पहली बार आ तीर्थो नी यात्रा थाय छे। सात बोधी उपरांत बीजा 8 करोड़ मुनिवरो अहीं थी मोक्ष पायमा छे। आहा त्रण खंडना धणी बलभद्र जेवा सलासा पुरुषो दीक्षा लईने मुनि थईने જ્યારે આત્માને સાધતા હશે અને કેવળ જ્ઞાન પામતા હશે તે અવસર કેવો હશે। આ રીતે અનેક પ્રકારે ભક્તિ વિરા ઉદ્ગાર વડે ગુરુદેવ યાત્રાને ખૂબ જ ઉમંગભરી બનાવી દેતા હતા અને ગુરુદેવનો ઉમંગ દેખી બેનશ્રી બેન પણ ઘણા ઉદાસથી ભક્તિ કરાવતા હતા। આ છે દ્રશ્ય તળેટીમાં આવેલું ગામમાં મસૂર ગામમાં આવેલું જૈન મંદિર દિગંબર જૈન મંદિર કે જ્યાં પૂજ્ય કૃપાળુ ગુરુદેવશ્રી મંદિરમાં પૂજન વગેરે ભક્તિ વગેરેનો કાર્યક્રમ ત્યાં કરવામાં આવેલો તે દ્રશ્ય આ આજુબાજુનું દૂરથી દેખાતું દ્રશ્ય માંગી ઊંઘી જવા માટે પ્રસ્થાન બસમાં યાત્રિકો ભક્તિ કરી રહ્યા છે તે દ્રશ્ય આ માંગી તુંગી ના બે પહાડો એક માંગી અને એક તુંગી એનું આ દ્રશ્ય છે। યાત્રીઓ પૂજ્ય કૃપાળુ ગુરુદેવશ્રી સહિત પૂજ્ય ગુરુદેવશ્રી સાથે યાત્રા કરતું એક દ્રશ્ય પૂજ્ય ગુરુદેવશ્રી અમુક ભાગ એવો કઠણ હોવાના કારણે પૂજ્ય ગુરુદેવશ્રી ચાલીને પણ યાત્રા કરી રહ્યા છે તે દ્રશ્ય આ છે તુંગીનું દ્રશ્ય તુંગીનો પહાડ તુંગી પર્વત માંગી તુંગી શિત ક્ષેત્ર આ માંગી તુંગી શિત ક્ષેત્ર ઘણું પુરાણું છે। અહીંથી શ્રી રામચંદ્ર સુગ્રીવ હનુમાન સુડીલ ગૌ ગૌવાક્ય નીલ મહાનીલ તેમજ 99 કરોડ મુનિવરો મોક્ષ પામ્યા છે। સમેત શિખરજી સિવાયના બીજા કોઈ પણ તીર્થ કરતા અહીંથી મોક્ષ પામનારની સંખ્યા વધુ છે। અહીં વિશાળ ધર્મશાળા છે તેના મોટા ચોકની મધ્યમાં 31 ફૂટ ઊંચો લગભગ સુંદર માનસ્તંભ છે। આ માંગી તુંગી પર્વતનું ચઢાણ બહુ અઘરું છે પણ ઉપરનો દેખાવ એટલો બધો રણિયામણો છે કે ચઢાણનો થાક ભૂલાઈ જાય છે જેમ નિર્વિકલ્પ વેદન વખતે વિકલ્પનો થાક ભૂલાય તેમ। આવા માંગી તુંગી સિદ્ધ ક્ષેત્રમાં આજે 5 વાગે ગુરુદેવ સંઘ સહિત આવી પહોંચ્યા ત્યારે ક્ષેત્રના વ્યવસ્થાપકોએ ક્ષેત્રને શણગારીને બેન્ડવાજા સહિત સ્વાગત કર્યું। સંઘની વ્યવસ્થા માટે શેઠ શ્રી ગજરાજ ગંગવાલ સહકુટુંબ આવ્યા હતા અને તેમની દોરવણી નીચે સુંદર વ્યવસ્થા થઈ હતી। આ છે માંગી તુંગી સિદ્ધ ક્ષેત્રની યાત્રા કેવા હશે બળદેવ મુનિરાજ અહો એને વંદન લા કેવા હશે કામદેવ મુનિરાજ અહો એને વંદન લા ઇત્યાદિ પ્રકારે મુનિવરોનું સ્મરણ કરતા કરતા યાત્રિકોએ 99 કરોડ મુનિવરોના મુક્તિધામ ઉપર ચડવાનું શરૂ કર્યું। ઘણા યાત્રિકો કહે છે કે આ માંગી તુંગી પર્વતની યાત્રા જે કરે તેને બીજા પર્વતોની યાત્રા તો સહેલાઈથી થઈ જાય। પર્વતનું ચઢાણ આવું અઘરું હોવા છતાં યાત્રિકોને ગુરુદેવ સાથે યાત્રાનો એવો ઉમંગ હતો કે ગુરુદેવના પગલે પગલે સૌ દોડે જતા હતા। ગુરુદેવ સાથે અપૂર્વ યાત્રા થાય છે અને સંતો અમને સિદ્ધ ભગવાન દેખાડે છે એવા આનંદ તરંગથી સૌના હૃદય ઉલસતા હતા। પૂજ્ય કૃપાળુ ગુરુદેવશ્રી તીર્થોનું
પ્રમોદ ભાવથી નિરક્ષણ કરી રહ્યા છે એ દ્રશ્ય. બોલીએ માંગી પૂંગી શિત ક્ષેત્ર નો જય હો. આવી શિત ક્ષેત્રની યાત્રા કરનાર પરમ કૃપાળુ સદગુરુદેવ નો જય હો. માંગી ગીરી ઉપર એક નાનો કુંડ છે, તેના કિનારે કેટલી નાની ગુફાઓ છે. જિનેન્દ્ર ભગવંતો તેમજ ધ્યાનમાં ઉભેલા અનેક મુનિવરોના દ્રશ્યથી ગુફાઓ શોભી રહી છે. એક ગુફાનું નામ સીતા ગુફા છે. તેમાં સીતાજીના ચરણોની સ્થાપના છે. સંભવ છે ગર્જિતા થયા બાદ સીતા માતા આ તરફ વિચર્યા હોય અને અહીં ધ્યાન કર્યું હોય. ત્યારબાદ આગળ જતા એક જૂના ઘસાઈ ગયેલા પ્રતિમા આવે છે, તેને રિસાયેલા બળભદ્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી એક મંદિર આવે છે, તેમાં લગભગ 2000 વર્ષ પ્રાચીન અનેક જૈન પ્રતિમાઓ ઉતરેલા છે. ભગવાન શ્રી રામચંદ્રજી વગેરેની વિતરાગી મૂર્તિ જોઈને સૌને ઘણો હર્ષ થયો. અહીં દર્શન કરીને ભક્તિ પૂજન કર્યું અને પછી પ્રદક્ષિણા કરતા કરતા થોડી વાર ભક્તિ કરી અને આ રીતે ભક્તિપૂર્વક માંગીગીરીની યાત્રા કરીને સૌ તુંગીગીરી તરફ આવ્યા. એક જ પર્વત ઉપર માંગી અને તુંગી એમ બે શિખર ટૂંક છે. લગભગ 100 પર્વત ચાલ્યા ચડ્યા બાદ બે રસ્તા પડે છે. એક માંગી તરફ જાય છે અને બીજો તુંગી તરફ જાય છે. એટલે માંગીથી તુંગી તરફ જવા માટે પહેલા થોડું ઉતરવું પડે છે અને પછી તુંગી તરફ જવાય છે. માંગીથી તુંગી તરફ જવાના વિકટ માર્ગો વચ્ચે ગિરિમાળાના સુંદર દ્રશ્યો જોતા જોતા અને ભક્તિની ધૂન ગાતા ગાતા તુંગી ઉપર પહોંચ્યા. શ્રી રામ હનુમાન સુગ્રીવ વગેરે ધર્માત્માઓ મુનિ થઈને અહીંથી મોક્ષ બધાઈ રહ્યા છે. અહીં શ્રી ચંદ્રપ્રભુ ભગવાનનું સુંદર મંદિર છે. પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રી દૂરબીન દ્વારા દ્રશ્યો જોઈ રહ્યા છે તે બતાવતું દ્રશ્ય. મંદિરમાં તુંગી જતા રસ્તામાં શુદ્ધ બુદ્ધ જે ગુફા આવે છે તેનું આ દ્રશ્ય હતું. હવે પૂજ્ય કૃપાળુ ગુરુદેવશ્રી દોડી દ્વારા યાત્રા કરી રહ્યા છે તે આ દ્રશ્ય છે. કૃપાળુ ગુરુદેવશ્રી ઘણા જ પ્રમોદ પૂર્વક આ માંગી તુંગી શિષ્યત્રની યાત્રા કરી રહ્યા છે તે જોઈને આપણને સૌને પણ પ્રમોદ થઈ રહ્યો છે. માંગી તુંગી શિષ્યત્રની યાત્રા કરી પૂજ્ય કૃપાળ ગુરુદેવ શ્રી સંઘ સહિત નીચે તળેટીના મંદિરમાં પધાર્યા. ત્યારબાદ માંગી શિષ્યત્રની યાત્રા કરી અને પૂજ્ય કૃપાળ ગુરુદેવ શ્રી ત્યાર પછી માંગી તુંગી શિષ્યત્રની યાત્રા કરતા કરીને વચ્ચેના કેટલાક શહેરોમાં થઈ અને કૃપાળ ગુરુદેવ શ્રી 52 ગજા બડવાણીજી પધાર્યા અને ત્યાંના શિષ્યત્રની યાત્રા કરી એનું હવે આ દ્રશ્ય છે.
आदिनाथ भगवान ने 52 गज ऊंची प्रतिमा या बड़वाणी शिष्यों पर विराजमान से या 52 गजाना नाम थी प्रसिद्ध से। आवा मोटा भगवान आ जिंदगी मां पहला वेला जुया एम पूज्य गोपाल गुरुदेव श्री प्रमोद पूर्वक व्यक्त किया व्यक्त करता था। बावन गजा आदिनाथ भगवान यहाँ विराजमान से त्या ऊपर ना भागे थी पूज्य गुरुदेव श्री भगवान ना दर्शन करी रहा है। ये बताओ तुम आदृश्य से 52 गजा प्रतिमा जी आ ऊंचा प्रतिमा जी से बड़वानी शिष्य यात्रा माटे पूज्य गुरुदेव श्री संघ सहित पधार्या। अहीं जे पर्वत छे तेनु नाम सुंदगिरी छे अने पूजनादि पुस्तको मां आ क्षेत्रनो सुंदगिरी शिष्य तरीके उल्लेख छे। आ पर्वत मां आदिनाथ प्रभुनी 52 गजनी प्रतिमा कोतरेल होवाथी आ तीर्थ 52 गजा तीर्थ तरीके पण प्रसिद्ध छे अने बड़वाणी शहेरनी हदमां आवेलुं होवाथी हाल बड़वाणी जी शिष्य तरीके पण प्रसिद्ध छे। बड़वाणी जी शिष्य नो दृश्य तरीके शुरू थया पछी वच्चे आ पावागिरी ऊंश क्षेत्र नु आ दृश्य छे त्या पूज्य गोपाल गुरुदेव श्री प्रवचन आपी रहा छे अने श्रोताजनों सभा मां बैठा छे एनु आ दृश्य। थोड़ा दृश्यों में क्रममां फेरफार छे ए रीते आ दृश्यमां ए जोवामां आवे छे। पूज्य गोपाल गुरुदेव श्री तीर्थयात्राना आ प्रसंगोमां खूब ज प्रमोदपूर्वक प्रवचन आपी रह्या छे ए आ दृश्य हतुं अने त्यारबाद त्याना समाज तरफथी पूज्य गुरुदेव श्रीनुं स्वागत करता અને સંઘનું સ્વાગત કરતા જે પ્રવચનો થઈ રહ્યા છે તેનું આ દ્રશ્ય છે અને ત્યારબાદ ભક્તિ વગેરેનો કાર્યક્રમ વગેરે જે ચાલી રહ્યો છે તેનું આ દ્રશ્ય છે। હવે આપણો યાત્રા સંઘ પૂજ્ય ગુરુદેવ શ્રી સાથે સિદ્ધવરકુટ ક્ષેત્રની યાત્રા કરવા જઈ રહ્યો છે। બસોમાં ઉપર સામાન વગેરેની તૈયારી કરી બસો આગળ વધી રહી છે। એક પછી એક બસો જઈ રહી છે એનો આ દ્રશ્ય છે। સિદ્ધવરકુટ શિખ ક્ષેત્ર ની યાત્રા નૌકા દ્વારા થશે એનું દ્રશ્ય હમણાં આપ જોઈ શકશો। મોટર બસો ઉપર દરેક યાત્રીઓ પોતપોતાનો સામાન મૂકી અને એની તૈયારી કરી રહ્યા છે। આ છે સિદ્ધવરકુટ શિખ ક્ષેત્રના મંદિરનું, આ છે નર્મદા નદીને કાંઠે આવેલો
ओमकारेश्वर घाट के जे काठे पूज्य गुरुदेवश्री ना माटे नौका तैयार करवामां आवी छे ते आ घाट नुं दृश्य छे। આ સમય 2013 ના પોષ વદ 11 નો દિવસ છે। આ નર્મદા નદી ને ઓળંગવા નૌકા દ્વારા વિહાર થઈ રહ્યો છે એનું આ દ્રશ્ય છે। આગળની નૌકામાં પૂજ્ય કૃપાલ ગુરુદેવશ્રી બિરાજમાન છે, સાથે પૂજ્ય એલશ્રી બેન તથા બીજા મુરબીઓ વગેરે આ નૌકામાં બેસેલા જોઈ શકાય છે। થોડી વાર નૌકાઓ બધી ચાલવા લાગી, ચલી રે ચલી મેરી નાવ ચલી રે, ચલી રે ચલી ગુરુ સાથ ચલી રે, મંગળ યાત્રા ગુરુ સાથ હોતી રે, ચલી રે ચલી સિદ્ધધામ ચલી રે। ગુરુદેવ નૌકામાં બેઠા બેઠા હર્ષમય વાતાવરણ અને આસપાસના દ્રશ્યો નિહાળી રહ્યા છે। હવે સિદ્ધવર કુટમાં જ્યાં પૂજ્ય ગુરુદેવશ્રી પધારે છે અને ત્યાં આજુબાજુના જૈન સમાજ તરફથી પૂજ્ય ગુરુદેવશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું અને પૂજ્ય કૃપાળ ગુરુદેવશ્રી મંગળ પ્રવચન અર્થે મંડપ જે ત્યાં બાંધવામાં આવેલો ત્યાં બિરાજમાન છે અને કૃપાળ ગુરુદેવશ્રી સિદ્ધવર કુટક્ષેત્રમાં મંગળ પ્રવચન આપી રહ્યા છે। 1,500 યાત્રિકો અને સિદ્ધવર કુટ લઈ જવા માટે અનેક નૌકાઓ સરસર કરતી નર્મદાના નિર્મળ નીરમાં ચાલીને આ સિદ્ધવર કુટક્ષેત્રમાં જે આવી છે અને ત્યાં પૂજ્ય કૃપાળ ગુરુદેવશ્રી મંગળ પ્રવચન આપ્યા પછી જે ગુરુદેવશ્રીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે, સભાજનો બેઠા છે એ આ દ્રશ્ય છે। આ પાછો સિદ્ધરકૂટનું મણિક દ્રશ્ય વચ્ચે આવે છે કે જેમાં નૌકા દ્વારા પૂજ્ય કૃપાળ ગુરુદેવશ્રી સિદ્ધરકૂટ જવાનો વિહાર કરી રહ્યા છે, એ નૌકા વિહારનું દ્રશ્ય। પૂજ્ય કૃપાળ ગુરુદેવશ્રી શણગારેલી નૌકામાં બિરાજમાન છે એનું આ દ્રશ્ય છે। ત્યાં પોતે કૃપાળ ગુરુદેવશ્રી સહજ ચિદાનંદમય પોતાના સ્વહસ્તાક્ષરથી એ એક પત્રમાં આપી રહ્યા છે લખાણ, એનું આ દ્રશ્ય છે। ઓમ ચિદાનંદાય નમઃ। શ્રી સિદ્ધ ભગવંતોને નમસ્કાર। હસ્તાક્ષર કરતા ગુરુદેવે કહ્યું, જાત્રામાં નૌકામાં બેસવાનો આ પ્રસંગ યાદ રહી જશે કે નૌકામાં બેઠા બેઠા લખ્યું હતું। દરેક યાત્રિકોની પણ નૌકા પાછળ પાછળ સરળ કરતી ચાલી જાય છે એ બતાવતું આ દ્રશ્ય છે। સિદ્ધવરકુટની યાત્રાનું આ દ્રશ્ય પૂજ્ય કૃપાળ ગુરુદેવશ્રી જે નૌકામાં બિરાજમાન છે નૌકાનું આ દ્રશ્ય હતું। હવે એ નૌકામાં કૃપાળ ગુરુદેવશ્રી વચ્ચે ખુરશી ઉપર બિરાજમાન છે અને આજુબાજુ એ યાત્રિકો એ મુખ્ય મુખ્ય પૂજ્ય બેનશ્રીબેન તથા બીજા યાત્રિકો એ બધા બેઠા છે દ્રશ્ય। સંસાર સાગર તારવા જીન વાણી છે નૌકાબલી, જ્ઞાની સુખાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં। આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુખાની બહુ બહુ ધોયેલો, મુજ પુણ્ય રાશિ ફળ્યો અહો ગુરુ પહાન તું નાવિત મળ્યો। આ રીતે હે ગુરુદેવ, સંસાર સાગરમાં ચૂલા ખાતી અમારી નૌકાને પાર ઉતારો, આપ જ અમારા સુકાની છો એમ જાણે ગુરુદેવને વિનંતી કરતા હોય એવી ઉર્મી સૌ યાત્રિકોમાં દેખાતી હતી।
સિદ્ધવર પુત્ર શ્રી ક્ષેત્ર નર્મદાના કિનારે આવેલું છે અને હવે નૌકામાંથી ગુરુદેવ નીચે ઉતરી અને સિદ્ધપુર શ્રી ક્ષેત્રમાં જે સ્વાગત થઈ રહ્યું છે તેનું આ દ્રશ્ય છે. ત્યાંના આજુબાજુના દિગંબર જૈન સમાજ તરફથી ગુરુદેવનું સ્વાગત થયું તે આ દ્રશ્ય, ત્યાંના મંદિરો માનસ્તંભજી વગેરેનું આ દ્રશ્ય છે. ખડગાસન ભગવાન બિરાજમાન છે એનું પણ આ વચ્ચે મંદિરનું દ્રશ્ય હતું. કૃપાળુ ગુરુદેવશ્રી હવે એ સિદ્ધવર ક્ષેત્રમાં પધાર્યા છે અને ગુરુદેવશ્રીનું સ્વાગતપૂર્વક હવે ગુરુદેવશ્રી મંડપમાં મંગળ પ્રવચન આપી રહ્યા છે તેનું આ દ્રશ્ય છે. પૂજ્ય કૃપાળ ગુરુદેવશ્રીનો જય હો. જો આ સિદ્ધવરકુટ તીર્થ છે. સિદ્ધવરકુટ આ સિદ્ધ ભગવંતો જગતના ઉત્કૃષ્ટ શિખર સમાન છે. એવા ઉત્કૃષ્ટ શિખર સમાન સિદ્ધપદને કરોડો જીવો અહીંથી પામ્યા, તેથી આ તીર્થ એ સિદ્ધવરકુટ છે. આ બીજી નૌકાઓના પણ દ્રશ્યો છે. મોટર બસો પણ નર્મદા નદીને પાર કરવા માટે એ નૌકાઓમાં રાખીને આખી નાખી બસ મોટરો એ નૌકામાં મૂકીને અને સાથે યાત્રીઓ સહિત એ નર્મદાનો ઓળંગવામાં એ કાર્ય તે વખતે થતું હતું. તે વખતે અત્યારના જેવા મોટા પુલો નહોતા, તેથી આ રીતે નૌકામાં આખાનાખા વાહન અને યાત્રિકો સહિત નર્મદા નદી પાર કરવામાં આવતી હતી.